Audio Jungle. મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે તમારા માટે લઈને આવ્યો છું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ધોરણ 8 ના. આજે આપણે ચેપ્ટર નંબર 14 અવયવીકરણના ખૂબ જ અગત્યના દાખલાઓ જોઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ, ત્રણ દાખલા આજે આપણે જોઈશું. અવયવ પાડો અને એમાં કુલ 4 પદ આપણને આપેલા છે અને એમાં તમારે એવું કરવાનું કે આ 4 પદમાં અવયવ પાડો જ્યારે કીધું હોય ત્યારે પાછળના 3 પદ અથવા પહેલા પ્રથમ 3 પદો હોય એ તમારે ખાસ જોવાના. હવે જો પાછળના 3 પદોમાં આજુબાજુ A અને B છે અને વચ્ચે AB છે, એટલે આ પાછળના 3 પદો આપણે લઈશું. હવે જો અહીંયા હવે આ પદાવલી તમારી પૂર્ણ વર્ગ છે કે નહીં એ ચેક કરવાનું છે. જુઓ, આમાં a ની a સ્ક્વેર ની આગળ કશું નથી એટલે 1 કહેવાય, ગુણ્યા અહીંયા અંતિમ પદમાં પણ કંઈ નથી એટલે 1 કહેવાય અને એને આપણે 2 વડે ગુણવાના. હવે આ ત્રણેયનો ગુણાકાર 2 આવશે. હવે મધ્યમ પદ આપણું જો 2 હોય તો આ પદાવલી પૂર્ણ વર્ગ. તો અહીંયા જુઓ, આ મધ્યમ પદ કેવું છે, 2 છે, એટલે આ પદાવલી પૂર્ણ વર્ગ થઈ. તો બરાબર અહીંયા લખવાનું x સ્ક્વેર માઈનસ. હવે જુઓ, આમ તો અહીંયા પ્લસ છે પણ આપણે અહીંયા માઈનસ કરી નાખીએ એટલે તમને વધારે ખબર પડશે. જુઓ, આ માઈનસ છે અત્યારે હાલ, એટલે આ પદાવલી પૂર્ણ વર્ગ ના કહેવાય. કેમ ના કહેવાય? કારણ કે અહીંયા આપણને શું આપેલું છે, માઈનસ. એને પ્લસમાં ફેરવવા હોય તો કૌંસમાં લખવા પડે, એટલે કૌંસમાં લખો એટલે આ બધા બંને પદો બદલાઈ જાય, એટલે a સ્ક્વેર માઇનસ 2ab અને અહીંયા પ્લસ b સ્ક્વેર થાય. બરોબર, હવે શું થશે જો અહીંયા x સ્ક્વેર માઇનસ, આની જગ્યાએ આ પૂર્ણ વર્ગ પદાવલી છે એટલે આની જગ્યાએ આપણે શું લખી શકીએ, જુઓ a સ્ક્વેર નું વર્ગમૂળ a માઇનસ પ્લસ માઇનસ અને b સ્ક્વેર નું વર્ગમૂળ b અને કૌંસ બાર વર્ગ. હવે આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું કે આ જે પદ છે એના બરાબર તમારે m ધારી લેવાના, એટલે કે અહીંયા લખીશું આપણે કે a માઇનસ b બરાબર m ધારતા. ચલો હવે આપણે m ધારી લઈએ અહીંયા આના બરાબર. જુઓ, તો બરાબર શું થશે, આ x સ્ક્વેર માઇનસ આની બરાબર આપણે m ધારીએ છીએ એટલે m સ્ક્વેર. હવે જુઓ, a સ્ક્વેર આ માઇનસ આ b સ્ક્વેર કહેવાય, એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a માઇનસ b અને બીજા કૌંસમાં a પ્લસ b. બરોબર, તો હવે જુઓ આને આપણે એક વખત માઇનસ એક વખત પ્લસ લખીશું એટલે કે x માઇનસ m થાય અને બીજા કૌંસમાં x પ્લસ m થશે. બરોબર, હવે આટલું થઈ જાય પછી તમે જે ધાર્યું હતું એ તમારે મૂકી દેવાનું, એટલે કે m ની કિંમત મૂકી દેવાની. તો નીચે લખવાનું કે m ની કિંમત મૂકતા, ચલો હવે m ની કિંમત મૂકીએ તો માઇનસ વાળું જે કૌંસ હોય એને મોટા કૌંસમાં લખવાના, એટલે મોટો કૌંસ આ x એમના m ઓછા કૌંસમાં m ની જગ્યાએ a માઇનસ b કૌંસ પૂરો. અને અહીંયા આપણે હવે આ રીતે કૌંસ નહીં લખીએ, કેમ, કારણ કે અહીંયા પ્લસ છે એટલે અંદરના ચિહ્નો નહીં બદલાય, એટલે x પ્લસ m ની જગ્યાએ કેટલા લખીશું, a માઇનસ b કૌંસ પૂરો. બરાબર, હવે આ કૌંસ છોડી દો તો શું થશે, કૌંસમાં x માઇનસ આ a. હવે જુઓ આ માઇનસ છે અને કૌંસની બહાર માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ b અને બીજા કૌંસમાં x પ્લસ a પ્લસ b આ એમના m. હવે આની જરૂર નથી.
થઈ ગયું તો આ તમારો અહીંયા શું આવી ગયો છે જવાબ આવી ગયો ઓકે આવડશે ને હવે એ જ રીતે આપણે સેકન્ડ એક્ઝામ્પલ આપણે ગણીએ તો જુઓ આ પાછળના ત્રણ પદો ચેક કરો તો અહીંયા જુઓ પ્રથમ અને અંતિમ પદ ચેક કરવાનું હંમેશા પૂર્ણ વર્ગ બનાવવા હોય તો અહીંયા જુઓ કશું નથી એટલે કેટલા કહેવાય 1 ગુણ્યા અંતિમ પદ 1 એટલે 1 નું વર્ગમૂળ 1 જ થાય અને એને આપણે 2 વડે ગુણવાના અને આ ત્રણેયનો ગુણાકાર કેટલો થાય છે 2 આવી ગયા 2 જુઓ એટલે આ પદાવલી તમારી પૂર્ણ વર્ગ થશે એટલે અહીંયા તમારે લખવાનું પણ મેં તમને નિયમ શું કીધો છે કે પૂર્ણ વર્ગ ત્યારે જ બને કે જ્યારે અંતિમ પદની આગળ પ્લસ હોવા જોઈએ અહીંયા તો માઈનસ છે તો પ્લસ લાવવા માટે તમારે કૌંસમાં લખવા પડશે તો જુઓ આ 25m² ના m ઓછા કૌંસમાં a² b² પ્લસ આ માઈનસ છે એટલે પ્લસ થાય 2ab માઈનસ છે એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે a કારણ કે આગળ માઈનસ છે એટલે અંદરના બધા ચિહ્નો શું થઈ જાય બદલાઈ જાય બરોબર હવે આ પદાવલી તમારી પૂર્ણ વર્ગ છે તો બરાબર અહીંયા 25 નું વર્ગમૂળ કેટલું થાય 5m²² માઈનસ આની જગ્યાએ કેટલા લખવાના ab પ્લસ પ્લસ તો પ્લસ 1 નું વર્ગમૂળ 1 અને કૌંસ બહાર વર્ગ હવે આની જગ્યાએ એટલે કે આ કૌંસ બરાબર તમારે શું લખવાનું m ધારી લેવાના પણ m નહીં ધારી શકાય કેમ જુઓ અહીંયા રકમમાં m આપેલા જ છે એટલે તમારે એની જગ્યાએ શું ધારી લેવાનું n ધારી લેવાનું તો આપણે અહીંયા લખીશું જુઓ કે a પ્લસ b બરાબર a પ્લસ સોરી અહીંયા ab આપ્યા છે આપણને ab પ્લસ 1 બરાબર n ધારતા ચાલો થઈ ગયું ધારી લીધું આપણે હવે શું કરવાનું જુઓ આ 5m² માઈનસ આની જગ્યાએ n લીધા એટલે n² થાય હવે એક વખત માઈનસ અને એક વખત પ્લસ લખીશું કેમ આ a² કહેવાય આ માઈનસ અને આ b² એટલે આ રીતે આપણે સૂત્રની મદદથી એના અવયવ પાડીએ તો 5m માઈનસ n અને બીજા કૌંસમાં 5m પ્લસ n થાય હવે આટલું કર્યા પછી તમારે લખવાનું કે n ની કિંમત મૂકતા ચાલો હવે n ની કિંમત મૂકી દઈએ તો તમારે જોવાનું n ક્યાં છે પાછળ છે અને આગળ માઈનસ છે એટલે તમારે મોટા કૌંસમાં લખવા પડશે મોટા કૌંસમાં આ 5m માઈનસ કૌંસમાં n ની જગ્યાએ લખવાનું ab પ્લસ 1 મોટો કૌંસ પૂરો અને આ મોટા કૌંસમાં લખવાનું 5m પ્લસ n ની જગ્યાએ કેટલા લખવાના ab પ્લસ 1 ઓકે થઈ ગયું તો હવે શું કરશો જુઓ કૌંસમાં 5m માઈનસ કૌંસ છોડી દો એટલે અંદરના ચિહ્નો બદલાઈ જાય તો ab માઈનસ 1 અને અહીંયા 5m પ્લસ આ તો એમ ના એમ જ રહેશે કારણ કે પ્લસ હોય તો ચિહ્નો ન બદલાય આવી ગયું બધું કમ્પ્લીટ એટલે આ માઈનસ હતું એટલે અંદરના ચિહ્ન બદલી નાખ્યા તો આ તમારો અહીંયા જવાબ આવી ગયો છે અને આમાં કોઈ પણ સરખું પદ નથી એટલે કે સજાતીય પદ નથી એટલે સરવાળા બાદબાકી નહીં થાય હવે આ છેલ્લા એક્ઝામ્પલમાં જુઓ છેલ્લા ત્રણ પદો તમે ચેક કરવા હવે છેલ્લા ત્રણ પદોની અંદર તમે જોયું હશે કે 9 છે અને અહીંયા કેટલા છે 4 તો 9 નું વર્ગમૂળ કાઢવાનું 3 ગુણ્યા 4 નું વર્ગમૂળ 2 અને આ પદને આપણે 2 વડે ગુણવા પડે તો 3 2 6 6 2 12 એટલે આપણું મધ્યમ પદ 12 હોવું જોઈએ ચાલો ચેક કરીએ તો 12 આવી ગયા એટલે આ પદાવલી આપણી છેલ્લા ત્રણ પદો પૂર્ણ વર્ગ છે એમ કહેવાય તો બરાબર આ 16 માઈનસ પણ
मैं तुमने कीधु छे के छेल्लो पद केवो होवो जोईए प्लस पण अहीं माइनस छे एटले आपणे કૌંસ માં પહેલા લખવા પડશે તો કૌંસ માં 9x² માઈનસ 12xy અને માઈનસ ની જગ્યાએ પ્લસ 4y² બરોબર હવે જુઓ આ 16 અને માઈનસ કૌંસ માં આ 9x² છે એટલે 9 ની જગ્યાએ કેટલા લખવાના 9 નું વર્ગમૂળ 3x માઈનસ પ્લસ શું થાય માઈનસ અને 4 નું વર્ગમૂળ કેટલું થાય 2y કૌંસ બાર વર્ગ હવે તમારે આ કૌંસ બરાબર m ધારી લેવાનું શું ધારી લેવાનું m ધારી લેવાનું તો અહીંયા લખવાનું તમારે કે 3x માઈનસ 2y બરાબર m ધારતા બરોબર તો આ તમારો m અહીંયા આવી ગયો હવે તમારે લખવાનું 16 છે 16 નું વર્ગમૂળ કેટલું થશે 4 તો અહીંયા લખી આપણે 4 નો વર્ગ માઈનસ ના માઈનસ અને આની જગ્યાએ આપણે કેટલા લખીશું m કૌંસ બાર વર્ગ હવે આ a² માઈનસ b² ની રીતે આને હવે વાળીએ તો 4 માઈનસ m થાય અને બીજા કૌંસમાં 4 પ્લસ m થશે અને અહીંયા લખવાનું કે m ની કિંમત મૂકતા હવે આટલું થઈ જાય પછી ચલો પછી હવે તમારે શું કરવાનું મોટા કૌંસમાં લખવાનું બરાબર મોટા કૌંસમાં 4 ઓછા કૌંસમાં m ની જગ્યાએ 3x માઈનસ 2y અને કૌંસ પૂરો તો આ 4 પ્લસ પ્લસ હોય તો અંદરના ચિહ્નો નહીં બદલાય એટલે આ ચિહ્ન m ના m જ રહે એટલે 3x પ્લસ 2y m ના m બરોબર હવે જુઓ કૌંસ છોડો તો 4 માઈનસ 3x માઈનસ માઈનસ શું થાય પ્લસ 2y અને બીજા કૌંસમાં 4 પ્લસ 3x પ્લસ 2y થઈ ગયું તો આ તમારો અહીંયા શું આવી ગયો જવાબ આવી ગયો પરંતુ મેં તમને શું શીખવાડ્યું છે કે જો તમે પદોને ગોઠવી પણ શકાય આ જવાબ જ છે પરીક્ષામાં એક પણ માર્ક્સ કપાય નહીં પરંતુ આપણે પદો ગોઠવવા હોય તો એને આ રીતે લખાય પહેલા હંમેશા x વાળું પદ લખવાનું એટલે આ 3x છે પણ એની આગળ માઈનસ છે એટલે માઈનસ 3x પ્લસ 2y અને આ પ્લસ 4 છે અને પાછળ લઈ જાઓ માઈનસ 4 અને બીજા કૌંસમાં અહીંયા જુઓ આ 3x પ્લસ 2y અને પ્લસ 4 થશે પ્લસ 4 લખ્યા તો આ રીતે પદોની ગોઠવણી કરીને પણ આ જવાબ લખી શકાય એટલે બંને જવાબ સાચા છે તમે પહેલો જવાબ લખો તોય પૂરા માર્ક્સ મળવાના છે અને છેલ્લો જવાબ લખશો તોય બંનેની સેમ કિંમતો છે બરોબર મિત્રો તો આ રીતે પરીક્ષામાં વ્યવસ્થિત પદ્ધતિસર તમારે લખાણ લખી અને દાખલા ગણવાના છે અને આ વિડિયો તમે ચોક્કસથી બે વાર જોવાનું રાખજો ભલે તમારી ઉંમર નાની છે પણ મિત્રો અત્યારે આપણે મેથ્સમાં અત્યારથી જ પ્રેક્ટિસ કરીશું ત્યારે ધોરણ 10 ની અંદર તમે 80 માંથી 80 માર્ક્સ મેળવી શકશો તો નેક્સ્ટ વિડિયોમાં બીજા અગત્યના અને ઈઝી મેથડથી દાખલા આપણે ગણીશું ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.